Good morning, Vidyarthi Mitro, BCOM Semester 3, Gujarati Medium. Vidyarthi Mitro, apne apna agaunna lecture ni andar example number 1st and 2nd banne example apne joya hata, barabar che? Have aje tamara mate hu example number 4 laine aavyo chu. Sona Company Limited nu 31 March 2012 na roj nu paku survey niche pramane hatu. જવાબદારીઓ 30000 ઇક્વિટી શેર દરેક રૂપિયા 10 નો 3 લાખ સામાન્ય અનામત 150000 નફાનું ખાતું 125000 5% ના ડિબેન્ચર 1 લાખ લેન્ડદારો 5 લાખ કાર્યકર બચત ફંડ 1 લાખ કાર્યકર નફા ભાગ ફંડ 75000 પાગડી 1 લાખ જમીન મકાન 2 લાખ રોકાણ પડતર કિંમતે બજાર કિંમત રૂપિયા 240000 એની બરાબર છે પડતર કિંમતે 240000 બજાર કિંમત 275000 સ્ટોક 4 લાખ દેવાદારો 3 લાખ રોકડ સિલક 75000 બજાર કિંમત 240000 અને એની કિંમત છે 275000 31મી માર્ચ 2012 ના રોજ સ્ટોકની કિંમત 350000 અને પાકડીની કિંમત રૂપિયા 75000 આપવામાં આવી 3 વર્ષનો કર બાદનો ચોખ્ખો નફો 2009-10 95000 10-11 65000 અને 11-12 110000 હતો જેમાંથી 20% અનામત ખાતે લઈ જવામાં આવ્યા હતા કંપની જે ઉદ્યોગ સાથે સંકળાયેલ છે તેમાં આ પ્રમાણ વ્યાજબી ગણ્યું છે અને જ્યાં રોકાણ પર વ્યાજબી વળતરનો દર 12% ગણી શકાય ચોખ્ખી મિલકત પદ્ધતિ અને ઉપજ પદ્ધતિ અનુસાર શેરની કિંમત શોધો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ દાખલાની અંદર પણ આપણને પાઘડીની નવી કિંમત આપી દીધી છે એટલે આપણે શોધવાની જરૂર નથી તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આપણા દાખલાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં ચોખ્ખી મિલકત આપણે શોધીએ તો ચોખ્ખી મિલકત શોધવા માટે મિત્રો આપણે જે આપણે આપેલું છે એમ કે જમીન મકાન જે કિંમતે આપ્યા છે એ તો 2 લાખ તો અહીંયા 2 લાખ સ્ટોક તો સ્ટોકની 3,50,000 જે જૂના હતા 4 લાખ તો સ્ટોક 3,50,000 દેવાદારો ત્રણ લાખ ત્યારબાદ રોકડ 75000 તો રોકડ 75000 અહીંયા અમે રોકાણો લીધા નથી બરાબર છે રોકાણ અમે પાછળથી એડ કરીશું જેથી આપણે ગુડવિલ ગણતરી જે રીતે આપણે દાખલો ગણતા જે મિલકતો લેતા એ જ મિલકતો અહીંયા આપણે લઈશું તો અહીંયા 75000 એટલે ટોટલ 9,25,000 એમાંથી બાદ દેવા તો દેવામાં 5% ડિબેન્ચર 1 લાખ લેણદારો 5 લાખ કારીગર બચત ફંડ 1 લાખ અને કારીગર નફા ભાગ ફંડ 75000 ચારે ચાર દેવા છે એ થશે ટોટલ 7,75,000 ચોખ્ખી મિલકતો 1,50,000 દાખલામાં ક્યાંય પણ આપણને પ્રેફરન્સ શેર મૂડી આપેલી નથી એટલે આપણી ચોખ્ખી જે કહેવાય મિલકતો કેટલી હતી 1,50,000 હવે આપણે આપણા ઇક્વિટી શેરહોલ્ડરો માટે ચોખ્ખી મિલકત શોધીએ તો ચોખ્ખી મિલકતો આપણે શોધી 1,50,000 વત્તા પાઘડી 75000 વત્તા રોકાણો કયા બિન ધંધાકીય કેટલા છે 2,40,000 તો 2,40,000 બરાબર બીજું કોઈ છે નહીં તો ટોટલ કરીએ તો 4,65,000 હવે એની આંતરિક કિંમત બરાબર ચોખ્ખી મિલકતો ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા તો ચોખ્ખી મિલકતો કેટલી થઈ 4,65,000 હવે શેરની સંખ્યા તો અહીંયા જોવાનું આપણને આપેલી છે 30,000 તો એ 30,000 એટલે કે પર શેર કિંમત કેટલી આવી 15.50 રૂપિયા બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે ત્યારબાદ આપણને કહ્યું છે કે ઉપજના ધોરણે પણ આપણે એની કિંમત ગણવાની છે તો ચાલો આપણે ઉપજના ધોરણે જ્યારે કિંમત ગણવી હોય ત્યારે મિત્રો તમારે જે આંતરિક મિલકતની પદ્ધતિ તમે જે દાખલો ગણ્યો એનાથી તદ્દન વિરુદ્ધમાં જવાનું છે એનાથી થોડી અલગ પદ્ધતિ છે સૌથી પહેલાં તમારે શું શોધવું પડશે ચોખ્ખો નફો તો અહીંયા તમને 3 વર્ષનો નફો આપેલો છે તો સરેરાશ નફો આપણને આપેલો આપણે સૌથી શું શોધવું પડે સરેરાશ નફો તો કુલ નફો ભાગ્યા વર્ષ તો કુલ નફો જે છે એ આપણો હતો 2009-10નો 95000 10-11નો 65000 અને 11-12નો 1,10,000 ભાગ્યા વર્ષ કેટલા 3 તો 3 એટલે 2,70,000 ભાગ્યા 3 એટલે કે દર વર્ષે કેટલો આવ્યો 90,000 રૂપિયા એટલે સરેરાશ નફો કેટલો થઈ ગયો 90,000 હવે એમાંથી આપણને કહેલું છે કે 20% અનામત ખાતે લઈ જવું તો અહીંયા આપણે લખીશું -20% સામાન્ય અનામત ખાતે તો 90,000 × 20/100 એટલે કે 18,000 એટલે આપણો ઇક્વિટી શેરહોલ્ડરનો નફો કેટલો થઈ ગયો 72,000 બરાબર છે હવે આ શોધ્યા બાદ આપણે શું શોધવાનું ડિવિડન્ડ દર તમે આ શોધી દો ક્યારેક ઉપજના ધોરણે તમે ગણતા હોય દાખલો તો સૌથી પહેલાં તમે શું શોધવાનું સરેરાશ નફો પણ કયો હવાલા બાદનો મીન્સ કે ઇક્વિટી શેરહોલ્ડરો માટેનો જે રીતે આપણે પાઘડીમાં સૂતા હતા સરેરાશ નફો એ જ પદ્ધતિ એ બરાબર ત્યારબાદ સરસ નફો શોધાઈ જાય ત્યારબાદ શું શોધવાનું ડિવિડન્ડ દર તો ડિવિડન્ડ દર શોધવા માટે એનું સૂત્ર છે કે સરેરાશ નફો અથવા તો વેચણી પાત્ર પણ નફો તમે એને કહી શકો છો સરેરાશ નફો અથવા તો વેચણી પાત્ર નફો કારણ કે આટલો જ નફો તમે વેચી શકો છો
ગુણ્યા 100 ભાગ્યા ભરપાઈ થયેલ મૂડી. ભરપાઈ થયેલ મૂડી કઈ લેવાની? હંમેશા અહીંયા જે આપેલી હોય રકમમાં એ લેવાની, બરાબર છે? તો ક્યારેક ક્યારેક ભૂલ પડશે નહીં. તો 72,000 આપણું વેચણીપાત્ર નફો થાય છે, ભાગ્યા 300,000 જે છે આપણી શેર મૂડી, ગુણ્યા 100, એટલે કે 24% જે છે એ આપણો ડિવિડન્ડનો દર થયો. એટલે કે આપણે નફો જે છે એ 24% દરે વેચીએ છીએ. 72,000 નફો થાય આપણે 24% ડિવિડન્ડ આપી શકીએ, મતલબ એવો થાય છે. તો હવે બજાર કિંમત, એની બજાર કિંમત શોધવી હોય તો એનું પણ સૂત્ર છે કે ડિવિડન્ડ દર ભાગ્યા અપેક્ષિત વળતર દર ગુણ્યા શેર દીઠ ભરપાઈ કિંમત. મેં તમને જ્યારે થિયરી સમજાવી ત્યારે તમને આ બધા જે સૂત્રો છે તમને મેં લખવા આપેલા છે. તો બજાર કિંમત શોધવાનું સૂત્ર છે કે ડિવિડન્ડ દર ભાગ્યા અપેક્ષિત વળતર દર ગુણ્યા શેર દીઠ ભરપાઈ કિંમત. શેરની ભરપાઈ કિંમત કઈ લેવાની? તો જે એકચ્યુઅલ તમને મળે છે. સપોઝ કે 100 રૂપિયાનો શેર હોય અને 80 મંગાવ્યા હોય તો અહીંયા 80 લખવાના. 100 રૂપિયાનો શેર હોય અને 60 મંગાવે તો 60 લખવાના. 100 રૂપિયાનો શેર હોય અને 50 મંગાવે તો 50, અને 100 રૂપિયાનો શેર હોય 100 મંગાવે તો 100 એ 100. 10 રૂપિયાનો શેર હોય 10 મંગાવે તો 10 એ 10. તો જેટલી પણ તમારી ભરપાઈ કિંમત હોય અને જેટલા વસૂલ આવ્યા હોય એ કિંમત અહીંયા લખવાની. તો ડિવિડન્ડ દર છે 24 આપણા ધંધામાં. અપેક્ષિત વળતર દર જે છે એ આપણને અહીંયા આપેલો છે 12%. તો 12%, બરાબર છે, ગુણ્યા શેરની ભરપાઈ કિંમત. તો તમે જુઓ આ દાખલામાં શેરની ભરપાઈ કિંમત છે 10 રૂપિયા અને પૂરેપૂરી વસૂલ આવી છે, તો ગુણ્યા 10 એટલે આપણી કિંમત થઈ ગઈ 20 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે દાખલો ગણ્યો ઉપજના ધોરણે અને ચોખ્ખી મિલકતની પદ્ધતિએ, આ દાખલો ગણવામાં સરળતા રહી. કેમ? કારણ કે આપણને પહેલેથી જ અહીંયા પાઘડીની કિંમત આપી દીધી હતી. જો દાખલાની અંદર પાઘડીની કિંમત આપેલી ના હોય ત્યારે તમારે સૌથી પહેલાં પાઘડીની નવી કિંમત શોધવી પડે. પાઘડીની કિંમત શોધ્યા બાદ તમારે આ રીતનું ટેબલ ઇક્વિટી સોલ્યુશન, એટલે અહીંયા ચોખ્ખી મિલકત પણ કહી રોકાયેલી મૂડી જે આવે આપણી, પ્લસ પાઘડીની કિંમત વધતા બિનના કે રોકાણો, પ્લસ જો તમે કોઈ શેર ઉપર બાકી હપ્તો મંગાવો છો તો એ પણ અહીંયા પ્લસ કરવાનો, અને જે ટોટલ થાય એ તમારી ચોખ્ખી મિલકતો થશે. આવો દાખલો આપણે આપણા લેક્ચરમાં જોઈશું. આ દાખલો તમે ઘરે ફરી એકવાર સરળ સમજી શકો, સરળતાથી જાતે પ્રયત્ન કરીને ગણજો. બહુ જ ઇઝી દાખલા છે આના. તમને પાઘડીનું ચેપ્ટર આવડતું હશે તો અને તો જ તમને આ ચેપ્ટર સરળતાથી આવડશે. અને આ જે સૂત્રો છે, ડિવિડન્ડ દર છે, બજાર કિંમત છે કે આંતરિક કિંમતનું છે, તો તમારે આ બધા તૈયાર કરવા પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઘરે રહો, સ્વસ્થ રહો, સલામત રહો. જય હિન્દ.